નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 2 એકચલ સુરેખ સમીકરણ એની અંદર લેક્ચર 22. તો લેક્ચર 22 માં આપણે સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 5 જોઈશું. તો હવે જો તો દાખલા નંબર 5, તો સરોજની માતાની હાલની ઉંમર કરતા 6 ગણી છે. તો મિત્રો અહીંયા રકમ સમજવાનો પ્રયત્ન કરજો. જો શું કહેલું છે કે સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે. તો મિત્રો આવા જ્યારે એક્ઝામ્પલ હોય ત્યારે આપણને એ ખબર પડવી જોઈએ કે કોના બરાબર ધારવું એમ. જો કોના બરાબર ધારવું એ ખબર પડી જાય તો આપણે આવા એક્ઝામ્પલને સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. તો અહીંયા જો સરોજની, તો જો મિત્રો રકમની અંદર શું કરવાનું, તો કરતા અને થી શબ્દ શોધવાનો. રકમની અંદર કરતા અને થી શબ્દ જોવાનો. કરતા અને થી ની આગળ જે ચલ હોય એના બરાબર ધારવાનો. અહીંયા બે ચલ છે, જો એક તો સરોજની માતાની હાલની ઉંમર અને સરોજની હાલની ઉંમર. તો અહીંયા બે ચલ છે, તો કોના બરાબર ધારવું એ બરાબર, તો કોના બરાબર ધારવું, તો એના માટે આપણે રકમની અંદર કરતા અને થી શબ્દ શોધવાનો છે. તો અહીંયા જો, તો આપણો અહીંયા કરતા છે. તો જો સરોજની હાલની ઉંમર કરતા, તો કરતાની આગળ જે ચલ હોય એના બરાબર ધારવાનો. તો કરતાની આગળ આપણે જોઈ શકીએ છીએ કે સરોજની હાલની ઉંમર એવો બરાબર, સરોજની હાલની ઉંમર છે, તો આપણે સરોજની હાલની ઉંમર બરાબર ધારવાનો. તો અહીંયા જો આપણે ધારો કે સરોજની હાલની ઉંમર બરાબર x વર્ષ. બરાબર, સરોજની હાલની ઉંમર આપણને ખબર નથી, તો આપણે ધારી લીધી એમ. કેટલી? તો x વર્ષ. હવે જો, હવે શું કહેલું છે કે સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે. એટલે કે સરોજની માતાની હાલની ઉંમર કેટલી છે? તો સરોજની જે ઉંમર છે એના કરતા 6 ગણી. એટલે કે માતાની હાલની ઉંમર 6 ગણી, એટલે 6 વડે ગુણેલા છે, એટલે કે 6x વર્ષ. જો અહીંયા સરોજની હાલની ઉંમર કેટલી હતી? x વર્ષ. પણ સરોજની માતાની હાલની ઉંમર એ તો 6 ગણી હતી, એટલે 6 વડે ગુણ્યા અહીંયા. તો સરોજની માતાની હાલની ઉંમર બરાબર 6x વર્ષ. હવે જો પછી શું કહેલું છે રકમની અંદર, કે 5 વર્ષ પછી સરોજની ઉંમર, તો 5 વર્ષ પછી સરોજની ઉંમર કેટલી થાય? તો જો સરોજની હાલની ઉંમર કેટલી હતી? x વર્ષ. તો 5 વર્ષ પછી કેટલી થાય એની ઉંમર? તો x + 5 વર્ષ થાય. તો એવી જ રીતે અહીંયા જો 5 વર્ષ પછી સરોજની ઉંમર બરાબર x + 5 વર્ષ. બરાબર, કારણ કે જો હાલની ઉંમર x વર્ષ હતી, તો 5 વર્ષ પછી કેટલી થવાની? તો 5 વર્ષ ઉમેરાય. તો જો 5 વર્ષ પછી સરોજની ઉંમર x + 5 વર્ષ. હવે જો પછી શું કહે છે, 5 વર્ષ પછી સરોજની ઉંમર એ ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે. એટલે શું કહેલું છે કે 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે. એટલે આપણને જો આ રીતના 5 વર્ષ પછી સરોજની ઉંમર, તો x + 5 વર્ષ થાય, એ માતાની ઉંમરનો ત્રીજો ભાગ છે. તો માતાની હાલની ઉંમરનો ત્રીજો ભાગ, તો આપણે એને આ રીતે દર્શાવી શકીએ સમીકરણમાં કે સરોજની 5 વર્ષ પછી સરોજની ઉંમર, 5 વર્ષ પછી સરોજની ઉંમર એ તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની છે. ત્રીજા ભાગની, તો અહીંયા 3 વડે ભાગેલા છે. જો એવું કહેલું હોય કે 3 ગણી કહેલું હોય, તો 3 વડે ગુણવાના, પણ ત્રીજા ભાગની એટલે 3 વડે ભાગવાના. તો અહીંયા જો 5 વર્ષ પછી સરોજની ઉંમર એ તેની માતાની હાલની ઉંમર, માતાની હાલની ઉંમર કેટલી હતી? 6x વર્ષ. તો એના કરતા ત્રીજા ભાગની, તો ત્રીજા ભાગની એટલે 3 વડે અહીંયા ભાગેલા છે. તો અહીંયા આપણને આ રીતના મળ્યું x + 5 = 6x/3. હવે જો x + 5 = x ને 2, 6 ને 3 વડે ભાગીએ, તો કેટલા થાય? તો 2, તો 2x. તો આપણને x + 5 = 2x. હવે જો આપણે અહીંયા જો x વાળા પદો શું કરવાના? જોડે કરવાના. તો x વાળા પદો જોડે લઈએ, તો અહીંયા જો અહીંયા x છે, બરાબરની ડાબી બાજુ x છે, એને આપણે જમણી બાજુ લઈ ગઈએ, તો અહીંયા પ્લસ છે, તો અહીંયા કેવો થઈ જાય? માઇનસ. તો અહીંયા આપણને
અહીંયા જો x ને પેલી બાજુ લઈ ગયા તો આ બાજુ શું વધ્યું 5 બરાબર 2x - x હવે જો 2x માંથી 1x બાદ કરીએ તો કેટલા વધે x તો અહીંયા 5 બરાબર x એટલે કે આપણે હવે આવું લખી શકીએ x બરાબર 5 તો આપણને x બરાબર 5 મળે તો તો જો x x બરાબર તો શું ધારી તો આપણે તો સરોજની હાલની ઉંમર તો આપણને એ મળી ગઈ x બરાબર 5 મળે તો સરોજની હાલની ઉંમર બરાબર x બરાબર 5 વર્ષ હવે જો રકમની અંદર જો બંનેની ઉંમર શોધવાની કહેલી છે તો બંનેની હાલની ઉંમર શોધો એટલે આપણે બંનેની ઉંમર શોધવી પડે તો જો સરોજની હાલની ઉંમર x બરાબર 5 વર્ષ હવે માતાની હાલની ઉંમર તો માતાની હાલની ઉંમર કેટલી ધારી કે આપણે 6x વર્ષ તો અહીંયા 6x વર્ષ એટલે કે માતાની હાલની ઉંમર બરાબર 6x x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના 5 x બરાબર 5 શોધ્યા તો આપણે x ની જગ્યાએ 5 મૂકી દઈએ તો 6 × 5 6 × 5 બરાબર કેટલા થાય 30 વર્ષ તો જો ફરીથી એકવાર જોઈ લેજો જો સરોજની માતાની હાલની ઉંમર સરોજની માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે તો મિત્રો આ આ વાત આપણા હોય ત્યારે આપણે કોના બરાબર ધારવું એ એવો પ્રશ્ન થાય તો મિત્રો રકમની અંદર જોવાનું આપણે કરતા અને થી શબ્દ જોવાનો હોય તો કરતા અને થી શબ્દ જોવાનો તેની અંદર કરતાની આગળ કરતા અથવા તો થી એની આગળ જે ચલ હોય એના બરાબર ધારવા તો અહીંયા જો અહીંયા બે ચલ છે એક સરોજની માતા અને બીજું સરોજ તો જો અહીંયા તો સરોજની માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે બરાબર તો આપણે કોના બરાબર ધારીશું તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા જો કરતા શબ્દ તો કરતાની આગળ કયો ચલ છે તો સરોજની હાલની ઉંમર તો સરોજ બરાબર ધારી શકાય તો આપણે જો અહીંયા ધારો કે સરોજની હાલની ઉંમર x વર્ષ છે હવે જો સરોજની ઉંમર x વર્ષ હોય તો તેની માતાની ઉંમર તો તેના કરતા કેટલા ગણી છે 6 ગણી કારણ કે રકમની અંદર કહેલું છે જો સરોજની માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે તો આપણે માતાની હાલની ઉંમર બરાબર 6x વર્ષ હવે જો હવે આટલું કર્યા પછી આગળ રકમ વાંચીએ તો 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે તો 5 વર્ષ પછી તો 5 વર્ષ પછી સરોજની ઉંમર કેટલી થાય તો જો પહેલા x વર્ષ હતી સરોજની હાલની ઉંમર તો 5 વર્ષ પછી કેટલી થાય તો x 5 વર્ષ થાય તો અહીંયા જો 5 વર્ષ પછી સરોજની ઉંમર x 5 વર્ષ એ માતાની ઉંમરનો ત્રીજો ભાગ છે કારણ કે અહીંયા કહેલું છે જો સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે એટલે કે એની માતાની હાલની ઉંમરનો ત્રીજો ભાગ એટલે અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે 5 વર્ષ પછી સરોજની ઉંમર તો 5 વર્ષ પછી સરોજની ઉંમર કેટલી છે x 5 તો એ માતાની હાલની ઉંમરનો ત્રીજા ભાગની છે એટલે કે માતાની હાલની ઉંમર 6x બરાબર માતાની હાલની ઉંમર 6x એના કરતા ત્રીજા ભાગની વાત કરેલી છે એટલે 3 વડે ભાગવું પડે જો 3 ગણી એવું કહેલું હોત તો 3 વડે ગુણવા પડે એમ તો અહીંયા જો 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની ઉંમર કરતા ત્રીજા ભાગની છે તો આ રીતે આપણે સમીકરણ બનો તો અહીંયા જો હવે આપણે x 5 બરાબર 6x ને 2 વડે 3 વડે ભાગો તો 2x થઈ જાય અહીંયા હવે જો x વાળા પદો એક બાજુ લઈ જવાના તો x વાળા પદો એક બાજુ લઈ જઈએ તો x અહીંયા ડાબી બાજુ છે બરાબર ની જમણી બાજુ લઈ જઈએ તો માઈનસ થઈ જાય તો અહીંયા જો 5 બરાબર 2x - x હવે જો તો 5 બરાબર x તો અહીંયા જો x બરાબર 5 લખી શકાય હવે જો સરોજની હાલની ઉંમર તો x બરાબર કેટલા 5 વર્ષ તો આ જ રીતે માતાની હાલની ઉંમર તો માતાની હાલની ઉંમર કેટલી હતી 6x તો માતાની હાલની ઉંમર બરાબર 6x બરાબર x ની જગ્યાએ 5 મૂકી દઈએ તો 6 × 5 બરાબર 30 વર્ષ થાય તો મિત્રો સ્વાધ્યાય 2.4 નો દાખલો નંબર 6 તો એની અંદર રકમ જોઈએ આપણે રકમની અંદર શું કહેલું છે તો મહુલી ગામમાં જમીનનો એક સાંકડો લંબચોરસ ટુકડો શાળા બનાવવા માટે ફાળવે છે તો એક મહુલી નામનું ગામ છે એની અંદર એક લંબચોરસ આકારનો જમીનનો ટુકડો છે એ શાળા બનાવવા માટે ફાળવેલો છે પછી શું કહેલું છે કે પ્લોટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 11:4 છે તો મિત્રો જમીનનો ટુકડો લંબચોરસ આકારનો છે તો લંબચોરસ આકારનો હોય તો એની લંબાઈ પણ હોય અને પહોળાઈ પણ હોય તો આપણને એનો ગુણોત્તર આપેલો છે લંબાઈ જેમ પહોળાઈનો ગુણોત્તર આપેલો છે કેટલો આપેલો છે તો 11:4
હવે જો જો આ પ્લોટ ની ફરતે વાડ કરવા વાડ બનાવવા માટે ગ્રામ પંચાયત ને 100 રૂપિયા પ્રતિ મીટર ના દરે 75000 રૂપિયા ખર્ચ કરવા પડે 75000 રૂપિયા ખર્ચ કરવા પડે તો પ્લોટ ની લંબાઈ અને પહોળાઈ શોધો તો અહીંયા મિત્રો મહુલી ગામ ની અંદર લંબચોરસ આકાર નો એક જમીન નો ટુકડો છે તો એ જમીન ના ટુકડા માં આપણે શું કરવાનું છે તો કે શાળા બનાવવાની છે બરાબર શાળા બનાવવાની છે તો એની અંદર આપણને લંબાઈ જેમ પહોળાઈ એટલે કે એનો ગુણોત્તર આપણને આપેલો છે કેટલો આપેલો છે તો 11:4 હવે જો પછી આપણને એવું કહેલું છે કે આ પ્લોટ ની ફરતે વાડ બનાવવા માટે આ પ્લોટ ની ફરતે વાડ બનાવવા માટે ગ્રામ પંચાયત ને 100 રૂપિયા બરાબર 100 રૂપિયા પ્રતિ મીટર ના દરે એટલે કે આ જે જમીન નો ટુકડો છે લંબચોરસ આકાર નો તો એની ફરતે વાડ કરવાનો જે ખર્ચ થાય છે તે 100 રૂપિયા પ્રતિ મીટર ના દરે 75000 રૂપિયા થયો છે બરાબર વાડ કરવાનો ખર્ચ કેટલો થયો 75000 રૂપિયા તો હવે જો તો અહીંયા જો 100 રૂપિયા પ્રતિ મીટર તો એનો મતલબ એવો થાય કે 1 મીટર ના 100 રૂપિયા 100 રૂપિયા પ્રતિ મીટર નો મતલબ શું થાય કે 1 મીટર ના 100 રૂપિયા બરાબર આ રીતે જો 2 મીટર વાડ કરવાનો ખર્ચ 200 રૂપિયા 3 મીટર વાડ કરવાની થાય તો 300 રૂપિયા બરાબર કારણ કે પ્રતિ મીટર એટલે કે 1 મીટર ના 100 રૂપિયા બરાબર તો આ રીતે 2 મીટર 3 મીટર 4 મીટર તો એ રીતે એનો ખર્ચ થશે 1 મીટર ના 100 રૂપિયા 2 મીટર ના 200 3 મીટર ના 300 તો આ રીતે વાડ બનાવવાનો ખર્ચ થાય છે તો હવે જો તો એ ખર્ચ કેટલો થયેલો છે તો એ ખર્ચ આપણને 75000 રૂપિયા આપેલો છે અહીંયા તો પ્લોટ ની લંબાઈ અને પહોળાઈ શોધો તો મિત્રો સૌપ્રથમ પહેલા રકમ ની અંદર જોવાનું કે જે શોધવાનું હોય એના બરાબર ધારવાનું છે તો અહીંયા જો આપણે શોધવાનું શું છે પ્લોટ ની લંબાઈ અને પહોળાઈ તો મિત્રો લંબાઈ અને પહોળાઈ શોધવાની છે તો જે શોધવાનું હોય એ ધારવાનું છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો ધારીએ આપણે ધારો કે લંબચોરસ ની પ્લોટ ની લંબાઈ ધારો કે લંબચોરસ પ્લોટ ની લંબાઈ લંબાઈ કેટલી હશે તો આપણને લંબાઈ જેમ પહોળાઈ એ આપણને આપેલું છે એ એનો ગુણોત્તર આપેલો છે લંબાઈ જેમ પહોળાઈ એનો ગુણોત્તર કેટલો છે તો 11:4 એટલે આપણે લંબાઈ ધારવી હોય તો 11x ધારી શકીએ અહીં તો લંબચોરસ પ્લોટ ની લંબાઈ 11x મીટર અને પહોળાઈ 4x મીટર છે તો આપણને લંબાઈ અને પહોળાઈ આ શોધવાનું છે અહીં પણ આપણને એનો ગુણોત્તર આપેલો છે બરાબર તો આપણે ધારી લીધું ધારો કે લંબચોરસ પ્લોટ ની લંબાઈ 11x મીટર અને પહોળાઈ 4x મીટર છે હવે જો આપણે જાણીએ છીએ કે લંબચોરસ પ્લોટ ની ફરતે વાડ કરવાનો ખર્ચ લંબચોરસ પ્લોટ ની ફરતે વાડ કરવાનો ખર્ચ કેટલો થયેલો છે તો કે 75000 રૂપિયા લંબચોરસ પ્લોટ ની ફરતે વાડ કરવાનો ખર્ચ તો 75000 રૂપિયા થયેલો છે તો પહેલા આપણને એ ખબર હોય જો આપણને લંબચોરસ જે છે એની ટોટલ એટલે કે એની પરિમિતિ ખબર પડી જાય બરાબર લંબચોરસ ની કુલ પરિમિતિ ખબર હોય બરાબર તો આપણને પરિમિતિ એટલે કે કુલ લંબાઈ થાય લંબચોરસ ની પરિમિતિ એટલે શું થાય કુલ લંબાઈ તો એ લંબાઈ ખબર પડી જાય તો આપણે શોધી શકીએ કારણ કે 1 મીટર ના 100 રૂપિયા હોય બરાબર તો લંબચોરસ ની પરિમિતિ જેટલી હોય બરાબર પરિમિતિ જેટલા મીટર હોય તો એ રીતે આપણે 100 રૂપિયા પ્રતિ મીટર ના દરે આપણે રૂપિયા ની ગણતરી કરી શકીએ તો અહીંયા જો આપણે જોઈએ લંબચોરસ પ્લોટ ની પરિમિતિ તો લંબચોરસ પ્લોટ ની પરિમિતિ શોધવી હોય તો લંબચોરસ નું સૂત્ર આપણને ખબર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ હવે આપણને લંબાઈ આપેલી છે તો 11x મીટર તો 11x વત્તા પહોળાઈ 4x તો આપણે મૂકી દીધું તો 11x વત્તા 4x એટલે 15x થાય તો અહીંયા જો 2 કૌંસમાં 15x તો 2 × 15 એટલે કેટલા થાય 30x તો અહીંયા આપણને લંબચોરસ પ્લોટ ની પરિમિતિ મળી એમ હવે જો લંબચોરસ પ્લોટ ની પરિમિતિ એટલે લંબચોરસ ની ટોટલ લંબાઈ થઈ એમ બરાબર તો એ આપણે વાડ કેટલા વિસ્તારમાં કરવાની છે તો લંબચોરસ ની જે લંબાઈ હોય ટોટલ બરાબર ખેતર હોય લંબચોરસ તો એની ફરતી વાડ કરવાની હોય તો લંબચોરસ ની પરિમિતિ જેટલી થઈ એટલી આપણે વાડ કરવાની અહીંયા તો 30x મીટર આટલા મીટર વાડ કરવાની છે કેટલા મીટર વાડ કરવાની તો 30x મીટર હવે જો તો આપણે જાણીએ છીએ કે આટલા મીટર વાડ કરવી હોય બરાબર તો ખર્ચ કેટલો થાય તો આપણે જાણીએ છીએ કે 1 મીટર વાડ કરવાનો ખર્ચ 100 રૂપિયા હોય તો 30x મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો તો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આવું હોય ત્યારે ચોકડી ગુણાકાર થાય એટલે 30x × 100 / 1 જો 1 મીટર વાડ કરવાનો ખર્ચ 100 રૂપિયા તો 30x મીટર વાડ કરવાનો ખર્ચ
કેટલો તો આપણે જ્યારે પણ આવું હોય તો ચોકડી ગુણાકાર એટલે જો 30x * 100 અને છેદમાં 1 બરાબર એટલે 30x * 100 છેદમાં 1 હવે 30x * 100 કરીએ એટલે 3000x એટલે 3000x રૂપિયા તો તો જો આટલો આપણે વાડ કરવાનો કુલ ખર્ચ મળ્યો બરાબર પણ મિત્રો આપણે જાણીએ છીએ કે વાડ કરવાનો કુલ ખર્ચ વાડ કરવાનો કુલ ખર્ચ તો આપણને આપેલો છે કેટલો છે તો 75000 રૂપિયા વાડ કરવાનો કુલ ખર્ચ કેટલો છે 75000 રૂપિયા તો એ આપેલો છે તો આપણે એના આની જોડે સરખાવીએ કારણ કે 30x મીટરના એક બરાબર એટલી લંબાઈ વાડ કરવાનો ખર્ચ તો આપણને કેટલો આપેલો છે 3000x રૂપિયા પરંતુ અહીં વાડ કરવાનો કુલ ખર્ચ 75000 રૂપિયા છે તો આપણે સરખાવીએ તો 3000x = 75000 તો x = 75000 કારણ કે અહીંયા 3000 ગુણાકારમાં કે કયા જાય ભાગાકારમાં એટલે અહીંયા 75000 અહીંયા બરાબર 3 મીટર નીકળી જશે અહીંયા ઉપર નીચેથી એટલે 75/3 75/3 કરીએ એટલે 25 એટલે કે x = કેટલા થાય 25 હવે જો તો આપણને આ તો x ની x ની કિંમત મળી બરાબર પણ આપણે શોધવાનું શું છે અહીંયા તો પ્લોટ ની લંબાઈ અને પહોળાઈ બરાબર તો આપણે જાણીએ છીએ કે લંબચોરસ પ્લોટ ની લંબાઈ લંબાઈ કેટલી થાય કે આપણે 11x તો લંબચોરસ પ્લોટ ની લંબાઈ બરાબર 11x બરાબર 11 * x હવે જો x ની જગ્યાએ કેટલા મૂકવાના 25 શોધે આપણે તો x = 25 મૂકીએ તો 11 * 25 બરાબર કેટલા થાય 275 મીટર હવે આ જ રીતે લંબચોરસ પ્લોટ ની પહોળાઈ લંબચોરસ પ્લોટ ની પહોળાઈ કેટલી થાય તો જો 4x કારણ કે આપણે ધારેલી છે 4x તો અહીંયા જો 4x એટલે 4 * 25 તો 100 મીટર થાય તો અહીંયા જો મિત્રો લંબચોરસ ની લંબાઈ અને પહોળાઈ શોધવાની હતી બરાબર તો એ આપણે લંબચોરસ પ્લોટ ની લંબાઈ મળી 275 મીટર અને લંબચોરસ પ્લોટ ની પહોળાઈ કેટલી મળી તો કે 100 મીટર તો દાખલા 7.4 ની અંદર દાખલા નંબર 6 બરાબર તો તો આ દાખલો મિત્રો તમને ખબર પડી ગઈ હશે બરાબર તો પ્રેક્ટિસ વર્ક ની અંદર આ પ્રકારના દાખલા આપેલા છે બરાબર ગણવાનો પ્રયત્ન કરજો ના ખબર પડે તો તમે WhatsApp અથવા તો કોલ દ્વારા પૂછી શકો છો તો બરાબર થેન્ક યુ વિદ્યાર્થી